અન્ય મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો સુરતની ખાનગી બસમાં લાગેલી આગનો મામલો જેમાં પોલીસે હવે ગુનો નોંધ્યો છે। કાપોદ્રા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે અને આ સમગ્ર આગમાં એક મહિલાનું મોત થયું હતું। એફએસએલની મદદથી પોલીસે તપાસ શરૂ કરી હતી ત્યારે આગ બસના પાછળના ભાગે એસીમાં લાગી હતી। આ સાથે ફાયર વિભાગ દ્વારા તપાસ પણ શરૂ કરવામાં આવી છે અને કાપોદ્રા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે। हीराबाग सर्कल नजीक बस में आग लागी हती। अचानक आग लागवाथी एक महिला नु मौत थयुं छे जारे बाकीना पेसेंजरो ने बचावी लेवाया छे। त्यारे फायर विभाग द्वारा पण तपास शुरू करवामां आवी छे अने आग लागवानुं कारण जाणवा माटे तपास शुरू कराई छे। સુરતના વરછા વિસ્તારમાં ગઈકાલે બર્નિંગ બસના દ્રશ્યો સર્જાયા હતા। હીરાબાગ સર્કલ પાસેથી આ બસ પસાર થઈ રહી હતી ત્યારે બસના પાછળના ભાગમાંથી ધુમાડાઓ નીકળી રહ્યા હતા અને ધુમાડા નીકળતા જ તેમાં એક બ્લાસ્ટ થયો હતો। અહીં એસીનું કોમ્પ્રેસર આવતું હોય છે અને આ કોમ્પ્રેસરની અંદર બ્લાસ્ટ થયો હોવાનું હાલ કહેવામાં આવી રહ્યું છે। ત્યારે બસમાં માત્ર 58 સેકન્ડની અંદર આખી બસ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી। બસ સુરતથી ભાવનગર તરફ જઈ રહી હતી અને બસમાં 12 જેટલા મુસાફરો હીરાબાગથી જ બેઠા હતા અને તેઓ ભાવનગર જઈ રહ્યા હતા। ત્યારે એક કપલ જે હતું એ ગોવાથી ફરીને સુરત આવ્યું હતું અને સુરતથી તેઓ પોતાના મૂળ વતન એટલે કે ભાવનગર જઈ રહ્યા હતા। આ કપલને આગમાં તેઓ લપટાઈ ગયા હતા। મહિલાનું મોત થયું છે અને વિશાલ નામનો જે મહિલાનો પતિ છે તેને ગંભીર હાલતમાં હાલ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે। જો કે અન્ય મુસાફરો તાબડતોડ ઉતરી જતા તેઓનો બચાવ થયો છે, પરંતુ બસના આ દ્રશ્યો જોઈને સ્પષ્ટ કહી શકાય કે આગ કેટલી ભયાનક હતી। વાયરિંગમાં શોર્ટ સર્કિટ થયું, ત્યારબાદ એસીમાં બ્લાસ્ટ થયો અને આગની જ્વાળામાં આખી બસ લપેટાઈ ગઈ। સ્થાનિક લોકોએ જે મુસાફરો સવાર હતા તેઓને બચાવવાની ભરપૂર કોશિશ કરી હતી, ત્યારબાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, પરંતુ એક મહિલાનો જીવ તેઓ બચાવી શક્યા નથી। આગના જે પ્રમાણે લાગી હતી બસના જે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, દ્રશ્યો જોઈને સ્પષ્ટ સમજી શકાય છે કે આગ કેટલી ભયાનક હતી, કેટલી વિકરાળ સ્વરૂપ આગે ધારણ કરી લીધું હતું। બસ જે છે એ હીરાબાગ સર્કલથી પસાર થઈ રહી હતી અને ત્યારબાદ આ બસ કામરેજ થઈ ભાવનગર તરફ રવાના થવાની હતી અને કામરેજ તરફથી હજી અન્ય મુસાફરો બસમાં સવાર થવાના હતા। ત્યારે કહી શકાય કે જે પ્રમાણે બસ પસાર થઈ, બસમાં ધુમાડો નીકળ્યો, બ્લાસ્ટ થયો અને આગ ફેલાઈ ગઈ, ત્યારે બસની અંદર જે ફાયર સેફ્ટીના સાધનો હોવા જોઈએ, આગ બુઝાવવાના જે સાધનો હોવા જોઈએ, તેનો અહીં સદંતર અભાવ જોવા મળ્યો હતો। એટલે મુસાફરો કે બસના ડ્રાઈવર કંડક્ટર આગ બુઝાવી ન શક્યા અને આગે સમગ્ર બસને પોતાની ઝપેટમાં લઈ લીધી। એક મહિલાનું મોત થયું અને ત્યારબાદ એક પુરુષ જે છે એ સારવાર હેઠળ છે। એટલું કહી શકાય કે જે ખાનગી ટ્રાવેલ્સની બસો ફરી રહી છે, આ ખાનગી ટ્રાવેલ્સની બસોમાં શું ખરેખર ફાયર સેફ્ટીના સાધનો હોય છે, આ દિશામાં પ્રશાસન દ્વારા તપાસ કરવી અત્યંત જરૂરી બની છે। કારણ કે ખાનગી ટ્રાવેલ્સમાં ઘણા બધા લોકો મુસાફરી કરતા હોય છે અને ફાયર સેફ્ટીના જે નિયમો છે તેની ધરાળ અવગણના કરવામાં આવતી હોય છે અને તેની અવગણનાને કારણે જ ગઈકાલે આ ઘટના બની અને એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે। કેમેરામેન હેમંત વાસુ સાથે સંજય મહંત, મંતવ્ય ન્યૂઝ, સુરત।